નવસારીના એપીએમસી સામેના મુલ્લા નિવાડી વિસ્તારમાં સ્થિતિ વધુ દયનીય બની. નવસારીમાં પૂર્ણા નદીના તોફાને શહેર અને કાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. પૂરના પાણી તો ઉતરી રહ્યા છે, પરંતુ હવે નદીના તાંડવની તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નવસારીમાં પૂર્ણાના રૌદ્ર સ્વરૂપથી સર્જાયેલા પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારની હાલત કફોડી બની ગઈ છે. નવસારી એપીએમસી સામેના પ્રસિદ્ધ મુલ્લાની વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘરમાં પૂરના 7 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા તમામ ઘર વખરી પાણીમાં પલળી ગઈ. રૂપિયા તેમજ અભ્યાસના પુસ્તકો પણ પલળી જવાના કારણે લોકોને પારાવાર નુકસાન ગયું છે. ઘરકામ કરીને જીવન વ્યતીત કરતા આ પરિવારની પરિસ્થિતિ કફોડી બની ગઈ. જેમ તેમ કરીને દીકરીના અભ્યાસ માટે પુસ્તકો લીધા હતા એ પણ પલળી ગયા. એટલું જ નહીં, ઘરમાં પલંગ કપડાં સહિતનો સામાન પણ પલળી ગયો, જેના કારણે મોટી નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો. આ પરિવાર હવે તંત્ર પાસે યોગ્ય સર્વે કરી સહાય ચૂકવાય તેવી આશ રાખીને બેઠો છે. નવસારીમાં પૂર બાદ પાણીવાળી સમસ્યા ઊભી થઈ છે. નવસારીમાં પૂર બાદ લોકોની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી. એક તરફ પૂર્ણા નદીના પાણીએ લોકોને હચમચાવી દીધા છે. ઘરોમાં 5 થી 7 ફૂટ પાણી પ્રવેશ્યા હતા. કોઈની ઘર વખરી પલળી ગઈ તો કોઈના વાહનો તો કોઈની દુકાનમાં પાણી ઘૂસી ગયા. 24 કલાક પૂરમાં વિતાવ્યા બાદ જ્યારે નદીના પાણી ઓસર્યા તો લોકોએ પણ હાશકારો લીધો. સવારથી તંત્ર અને લોકો સાફસફાઈ અને કાદવ કાઢવામાં લાગ્યા, પરંતુ પાણી ન આવતા લોકોની માથે આભ ફાટી ગયું. સાફસફાઈ માટે પાણી લાવવું ક્યાંથી? લોકોની તો ઠીક, પણ પાલિકા પાસે પણ પાણી નથી અને 396 કર્મચારીઓ પાણી વગર સફાઈમાં લાગી ગયા. પડ્યા પર પાટું વાગ્યું હોય તેમ લોકોની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. વહેતા ઝરણામાંથી લોકો પાણી ભરીને લાવતા થઈ ગયા. હાલ તો લોકોને પાણીવાળી મુશ્કેલી સતાવી રહી છે. પૂરના પાણીએ નાના સ્ટાર્ટઅપના સાહસિકોની પણ કમર તોડી દીધી. નવસારીમાં પૂર્ણા નદીના પાણીએ ભારે તબાહી મચાવી. પાણી તો ઓસરી રહ્યા છે, પરંતુ અસરગ્રસ્તોના આંખમાંથી આંસુ હજુ પણ સુકાતા નથી. શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં પૂરના કારણે ડાયમંડ, ટેક્સટાઇલ અને નાના ધંધાર્થીઓને ભારે નુકસાન થયું. પૂર્ણાના પાણી દુકાનો અને વિવિધ ઓફિસમાં ભરાઈ ગયા હતા, જેના કારણે નવા સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા યુવાનોને મોટા પાયે નુકસાન થયું. નાના સ્ટાર્ટઅપ ધરાવતા ઉદ્યોગ સાહસિકો સામે સમસ્યાઓનો ઢગલો થઈ ગયો. આ વિસ્તારમાં મધ્યમ વર્ગના પરિવારો નાના મોટા ધંધા રોજગારથી પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે પૂરના પાણીમાં ધંધાર્થીઓને મોટું નુકસાન ગયું છે. સ્ટાર્ટઅપ કરનારાઓના મતે આ હોનારતમાંથી બહાર આવતા ઘણો સમય લાગી જશે. શાંતાદેવી રોડ વિસ્તારમાં ડાયમંડ ટેક્સટાઇલ અને નાના સ્ટાર્ટઅપના સાહસિકો હવે સર્વે કરી વળતરની આશ રાખીને બેઠા છે. ન ફક્ત નવસારી પરંતુ સુરતના ગ્રામ્ય વિસ્તારો પણ હજુ પૂરને ભૂલી શક્યા નથી. નવસારીમાં પૂર્ણા નદીના પૂરે ન ફક્ત નવસારી પરંતુ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ તબાહી મચાવી. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પૂર્ણા નદી કાંઠાના ઘણા ભાગોમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. આ ધસમસથી પૂર્ણા નદીના પાણી ઓસરતા હવે જમીની હકીકત બહાર આવી રહી છે. પૂર્ણા નદીના પૂરમાં સુરતનો મહુવા તાલુકો પણ સૌથી વધુ પ્રભાવિત થયો. મહુવાના ઇસ્લામપુરા, રામજી મંદિર વસાહત અને 8000 ફળિયામાં પૂરના પાણી ફરી વળ્યા. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા તેમની જીવનભરની કમાણી જાણે કે પૂરના પાણીમાં તણાઈ ગઈ. ઘર વખરી, અનાજ સહિતનું બધું જ બરબાદ થઈ ગયું. માણસ તો ઠીક, પશુને ખાવા માટેનો ઘાસચારો પણ પાણીમાં તણાઈ ગયો. પૂર્ણા નદીના પાણી ઇસ્લામપુરા ગામમાં 14 ફૂટ સુધી ભરાયા હતા. ઘર ગળાડૂબ પાણીમાં ગરકાવ હતું. એક તરફ પૂરના પાણી તો બીજી તરફ વીજળી ગુલ થઈ જતા અંધારી રાતમાં સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. પૂરના પાણી ઓસર્યા બાદ પણ અહીંના સ્થાનિકોની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. સ્થાનિકો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. અમદાવાદવાસીઓ કાલથી 2 દિવસ સાવધાન રહેજો. ગુજરાતના માથી 2 વરસાદી સિસ્ટમ. ગુજરાતમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી. રવિ અને સોમ અમદાવાદ માટે ભારે. હજુ 7 દિવસ સુધી વરસાદ ગુજરાતની ગમરોળ છે. રવિવારના દિવસ વડોદરા, છોટાઉદેપુર રેડ એલર્ટ, અત્યંત ભારે વરસાદ થઈ શકે. જ્યારે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જેમાં અમદાવાદ સહિત ભરૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, આણંદ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં અતિ ભારે વરસાદ પડી શકે. 11 જિલ્લામાં યલો એલર્ટ. વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, રાજકોટ, ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે. સોમવારે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદ થઈ શકે, જ્યારે 23 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના મતે ગુજરાતના માથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને રવિવાર અને સોમવારનો દિવસ અમદાવાદ માટે ભારે રહી શકે છે. સાથે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની પણ તાકીદ કરી. વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. વડોદરા આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાતા મોટી રાહત થઈ છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સવારે વિશ્વામિત્રીની જળસપાટી 24.64 ફૂટે નોંધાઈ હતી. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. વળી રાત્રે પણ વડોદરામાં વરસાદ થયો હતો, જેના પગલે એક સમયે શહેરીજનોનો શ્વાસ અદ્ધર થઈ ગયો હતો. લહેરીપુરા દરવાજાથી માંડવી સુધી રોડ પર પાણી ભરાઈ ગયા. સાથે જ રાવપુરા, અલકાપુરી, જેતલપુરમાં પણ રોડ પર પાણી ભરાઈ ગયા હતા.
રાત્રિ વરસાદ અને નદીની સપાટીમાં વધારો થતા નદીકાંઠાના આસપાસના વિસ્તારોમાં વિશ્વામિત્રીના પાણી વહેતા થયા હતા. જો કે બાદમાં નદીની સપાટીમાં ઘટાડો થતા કાલાઘોડા અને મંગલ પાંડે બ્રિજ પુનઃ શરૂ કરાયો, જેના પગલે વાહનો વિના સુમસાન બનેલા બંને બ્રિજ ફરી ટ્રાફિકથી ધમધમતા થયા. છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે, જેથી બોડેલી તાલુકાનો જોજવા આડબંધે ઓવરફ્લો થતા વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છે. ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી. આમ તો છોટાઉદેપુર જિલ્લામાં નહિવત વરસાદ છે, પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બોડેલી નજીક આવેલો જોજવા ડેમ ઓવરફ્લો થયો. પાણીના સ્તર નીચે જતા જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો, ત્યારે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થતા અને જોજવા ડેમ ઓવરફ્લો થતા હવે જમીનમાં પાણીના સ્તર ઊંચા આવશે, સિંચાઈ માટે પાણી મળશે. આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ અને નદી કિનારે આવેલા ગામડાઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી ઓરસંગ નદી પર ઐતિહાસિક જોજવા આડબંધ બનાવવામાં આવ્યો હતો. પંચમહાલમાં કોઝવે તૂટ્યો અને અટવાયા વિદ્યાર્થીઓ. પંચમહાલના ઘોઘંબા તાલુકાના પૂર્વ દિશાના સરહદીય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ગોમા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. બે કાંઠે વહેતી નદીના વહેણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સાજુરાથી વાવકુલ્લી ગામને જોડતા માર્ગ ઉપર આવેલા કોઝવે તૂટી ગયા. પાણીના વેગીલા પ્રવાહમાં નાળા તણાઈ જવાની સાથે મોટું ભંગાણ સર્જાયું. આંતરિક માર્ગ બંધ થયો, જેને લઈ સ્થાનિકો અને વિદ્યાર્થીઓ પણ અટવાયા. આંતરિક માર્ગ બંધ થતા બંને ફળિયામાંથી નદીના બીજી પાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદો અટવાયા છે. કોઝવેમાં ભંગાણ થતા ઘણા વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા નહોતા, તો કેટલાક વિદ્યાર્થીઓને 5 કિલોમીટરનો લાંબો ચક્કર કાપી શાળાએ અભ્યાસ માટે જવા મજબૂર થયા, તો ધંધા રોજગાર માટે જતા લોકો પણ અટવાયા. ગોમા નદી બે કાંઠે વહેતી થતા તમામ ચેકડેમ ઓવરફ્લો થયા છે અને કેટલાક ચેકડેમને નુકસાન થવાની પણ શક્યતા જોવાઈ રહી છે. આ વિસ્તારના રહીશો હવે તંત્ર પાસે કોઝવેના તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે ધોધ પણ સક્રિય થયા. વરસાદી માહોલમાં ધોધ ઝરણા સક્રિય થયા છે, તો જળાશયોમાં પણ નવા નીર આવ્યા છે. દ્વારકાના ખંભાળિયા પાસેનો સિંહણ ડેમનો આકાશી નજારો સામે આવ્યો. પીવાના તેમજ સિંચાઈના પાણી માટે સલાયા સહિતના વિસ્તારો માટે આશીર્વાદરૂપ ગણાતો સિંહણ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સિંહણ ડેમ ઓવરફ્લો થતા ડ્રોન કેમેરાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. આ તરફ પંચમહાલમાં ગોગંબાના પોયલી ખાતે આવેલો હાથણી માતા ધોધ ખડખડ વહી રહ્યો છે. ધોધમાર વરસાદ બાદ ધોધમાં પાણી વહેતું થયું છે. વરસાદની ધમાકેદાર બેટિંગ બાદ કુદરતી સૌંદર્ય અને પથ્થરોની ગીરીમાળા વચ્ચે આવેલો છે હાથણી માતા ધોધ. ગુજરાતમાં ક્યાંક જળબંબાકારની સ્થિતિ, તો કેટલાક જિલ્લા હજુ પણ કોરા ઠાકોર. ક્યાંક ખોળ તો ક્યાંક ગોળ, ક્યાંક ધમધોકાર અને ક્યાંક હજુ કોરું ઠાકોર. ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ઘણા વિસ્તારો જળબંબાકાર છે, તો હજુ પણ ઘણા ભાગો કોરા ધાકોર છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ઉત્તર ગુજરાતના ભાગોમાં આ સ્થિતિ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સિઝનનો હજુ સુધી માત્ર 25% જેટલો જ વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, જેથી મેઘરાજાને રીઝવવા વઢવાણ મેમકા રોડ પર આવેલા ભાદા હનુમાનજીના મંદિરે ખેડૂતો દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જિલ્લામાં સારો વરસાદ પડે તે માટે પ્રાર્થના કરી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ જો જિલ્લામાં હજુ 10-15 દિવસ વરસાદ ખેંચાય તો પાક નુકસાનીની આશંકા છે. કાર્યક્રમમાં વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે મહત્વની બેઠક, પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક, ભાજપ શાસિત રાજ્યોના સીએમ ઉપસ્થિત. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે. ભાજપના તમામ ડેપ્યુટી સીએમ પણ હાજર રહેશે. આગામી ચૂંટણી અંગે આ મીટિંગમાં ચર્ચા થઈ શકે છે. ટ્રાફિક પોલીસે ભાજપ નેતાને જ કાયદાના પાઠ ભણાવ્યા. રાજકોટમાં ટ્રાફિક નિયમોનો ઉલાળ્યો કરતા બીજેપી કાર્યકર્તાઓને પોલીસે પાઠ ભણાવ્યા અને પોલીસની કાર્યવાહી ટોક ઓફ ધી ટાઉન બની. કિસાનપરા ચોકમાં ભાજપના કાર્યકરની કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર પોલીસે પકડી હતી. પોલીસે વોર્ડ નંબર 2 યુવા મોરચાના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોર અને બીજી કાર વોર્ડ નંબર 12 બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ દેવદાન ચલાવતા હતા. પોલીસે કાર ડિટેન કરી હતી. કાર ડિટેન કરતા ભાજપના કાર્યકર્તાઓ ભેગા થઈ ગયા. પોલીસની કાર્યવાહીથી ભાજપના કાર્યકર્તાઓ રોષે ભરાયા, પરંતુ ટ્રાફિક એસીપીએ કહ્યું નિયમો બધા માટે સરખા છે. આ તરફ રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે કહ્યું કે કાર ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ ડિટેન કરવામાં આવી હતી અને આ અંગે તેમણે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સાથે ફોન પર વાત કરી. ધારાસભ્યએ કાયદાકીય રીતે સહકાર આપવાની વાત કરી, જો કે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે આરટીઓમાં દંડની રકમ ભરીને કાર છોડાવવાની વાત જણાવી.
રહીશોના હલ્લા બોલથી સરકારી અધિકારીના ડ્રાઈવરે બીજાના જીવ જોખમમાં મૂકી દીધા. રોડ રસ્તા ગંદકી પ્રશ્ને લોકોનો એવો તો મિજાજ કે સરકારી અધિકારીની ગાડીને લઈ જતા ડ્રાઈવરને સ્થળ પરથી ભાગવું પડ્યું. આ દ્રશ્યો છે મોરબીના. શહેરના શ્રદ્ધા પાર્ક વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યા સામે સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા અને સોસાયટીના આવવા જવાના રસ્તા પર જ અડીંગો જમાવી દીધો. તે જ સમયે મોરબી ડીડીઓની કારને લઈને નીકળેલા ડ્રાઈવરને ટોળાએ અટકાવ્યો હતો. જો કે ડ્રાઈવર જોખમી રીતે કારને રિવર્સ લઈને ભાગ્યો હતો. ડ્રાઈવરે જોખમી રીતે રિવર્સ લેતા બાળક સહિત અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી દીધા હતા. આશ્ચર્યની વાત એ છે કે સરકારી અધિકારીની કારનો ચાલક લોકોને વિડીયો અને ફોટા ન લેવા ધમકી આપતો હતો. જો કે ડ્રાઈવર અન્યના જીવને જોખમમાં મૂકી કેમ ભાગ્યો તે પ્રશ્ન હજુ વણ ઉકેલ્યો છે. વડોદરામાં શિક્ષકોની બેદરકારી સામે આવી. વડોદરાના કરજણની કુમાર શાળામાં શિક્ષકોની લાળિયાવાળી જોવા મળી. શિક્ષકો શાળાએ મોડા પહોંચતા બાળકોએ શિક્ષકોની રાહ જોવી પડી હતી. સવારની પાળીની શાળાનો સમય 7:30 છે, છતાં શિક્ષકો 8 વાગે શાળાએ પહોંચતા હતા. જોકે શિક્ષકોને તો પોતાની ફરજનું ભાન ન રહ્યું, પરંતુ ભૂલકા બાળકો સમયસર શાળાએ પહોંચ્યા, પરંતુ શું કામનું. બાળકો સમયસર પહોંચ્યા, પરંતુ શિક્ષણ આપતા શિક્ષકો જ મોડા પડ્યા. આ બનાવ બાદ ગામ લોકોએ શાળાએ પહોંચી શિક્ષકો અને આચાર્યનો ઉધડો લીધો હતો. શિક્ષકોની આ લાલિયાવાડીથી વાલીઓ અને ગ્રામજનોમાં ભારે નારાજગી વ્યાપી હતી. દેશભરમાં ગુજરાત બાર કાઉન્સિલ હાઈટેક બન્યું. સમગ્ર દેશમાં પહેલીવાર ગુજરાત બાર કાઉન્સિલે મોટી પહેલ કરીને હાઈટેક બન્યું છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પોતાની વેબસાઇટ અને મોબાઈલ એપનું લોન્ચિંગ કર્યું. રાજ્ય સરકાર દ્વારા 5 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. અત્યાર સુધીમાં 24 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમ ખાતેથી મંત્રી ઋષિકેશ પટેલ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના હસ્તે આ લોન્ચિંગ કરવામાં આવ્યું. આ એપના માધ્યમથી ઝડપી કેસો અને જજમેન્ટની માહિતી મળી શકશે. આ પ્રસંગે ગુજરાત બાર કાઉન્સિલના સભ્યો સહિત હાઈકોર્ટના ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા. આ સમયે ચીફ જસ્ટિસે કહ્યું કે અદાલતે ન્યાય માંગતા લોકોને ઝડપી ન્યાય મળે તેની સુનિશ્ચિતતા એ આપણી ફરજ છે. સતત વધતી ટેકનોલોજીના સમયમાં અદાલતી કાર્યવાહીમાં પણ ટેકનોલોજીનું પ્રદાન ખૂબ અગત્યનું બન્યું છે. ગુજરાતના વકીલોને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહ. તારીખ પે તારીખના કિસ્સાઓમાં મહત્વની ટકોર કરાય છે. અદાલતમાં વારંવાર તારીખો લેવી એ ખૂબ જ મોટી તકલીફ છે. કેસમાં વારંવાર તારીખ લેવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. વારંવાર તારીખો લેવાના કારણે ન્યાયમાં પણ વિલંબ થાય છે. ચીફ જસ્ટિસે તારીખોને ટાળવા વકીલોને કર્યું છે સૂચન. બાર કાઉન્સિલના કાર્યક્રમમાં આ ખાસ ટકોર કરવામાં આવી. ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતા બાળકનું વડોદરામાં સારવાર દરમિયાન મોત થયું. રાજપીપળાના 4 વર્ષના બાળકની ગોત્રી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જો કે બાળકનો ચાંદીપુરા વાયરસનો ટેસ્ટ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. SSGમાં હાલ કુલ 14 બાળકો શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર લઈ રહ્યા છે. 14 પૈકી 7 બાળકો ICUમાં અને 7 બાળકો વોર્ડમાં દાખલ છે. આ તરફ પંચમહાલમાં ચાંદીપુરાના કહેર સામે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે. તો જિલ્લામાંથી આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં 220 સેન્ડફ્લાયના સેમ્પલ એકત્રિત કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં દવા છંટકાવ, તિરાડો પુરવાની અને સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. જિલ્લામાં કાલોલ તાલુકામાં 3 અને ગોધરા તાલુકામાં 1 મળી કુલ 4 નવા કેસ નોંધાયા છે. જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કુલ કેસનો આંકડો 11 થયો છે અને મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. કાલોલમાં ગરબાડાના શ્રમજીવી પરિવારના 5 વર્ષીય બાળકનું મોત થયું. પંચમહાલના ગંબાના જિંજરી નવી નગરી ગામમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પહોંચી. આરોગ્ય વિભાગે ગામમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી. જિલ્લા આરોગ્ય અધિકારીએ જિંજરીની અસરગ્રસ્ત બાળકીના ઘરની મુલાકાત લીધી. ગામમાં ચાંદીપુરાથી અસરગ્રસ્ત બાળકીના ઘરેથી 20 સેન્ડફ્લાય મળી છે. આ તરફ ચાંદીપુરા વાયરસને લઈ બનાસકાંઠા પાલનપુરમાં પૂનાથી આવેલી આરોગ્યની ટીમ તપાસ કરી રહી છે. પાલનપુર જૂના RTO પાછળ આવેલા વિસ્તારમાં એક શંકાસ્પદ બાળકનું મોત થયું હતું. તે વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ છે. આણંદમાં પાલિકાના વાહનમાં ઘરના સામાનની હેરાફેરી થતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો સામે આવ્યા બાદ વિદ્યાનગરના ચીફ ઓફિસર વિવાદમાં ફસાયા છે. કેમ કે તેઓની બદલી થતા પાલિકાના ટેમ્પોનો ઉપયોગ થયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પાલિકાના વાહનમાં ઘરના સામાનની હેરાફેરી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વૈશાલીબેન નીનામાની દેવગઢ બારિયા બદલી થઈ હતી અને ત્યારબાદ તેઓ સામાનની હેરફેર કરાવતા હતા. ગાંધીનગરના કંથારપુરનો વડ ખંડિત થયો. જાળવણીના અભાવે ખંડિત થઈ ગયો ગાંધીનગર જિલ્લાનો જાણીતો કંથારપુરનો વડ.
તંત્રની બેદરકારીનો ભોગ બન્યો છે કંધારપુરનો વડ. તાજેતરમાં જ વડનો અંદાજિત 20% ભાગ તૂટી ગયો હતો. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે 3 વખત આ સ્થળની મુલાકાત લીધી હતી અને તેમણે સીએમ તરીકે જાતે કંધારપુરના વડની કાળજી લીધી હતી. પ્રવાસન વિભાગમાં સમાવેશ કરીને 10 કરોડની રકમ વિકાસ માટે ફાળવી હતી. પ્રવાસન વિભાગમાં સામેલ થયા બાદ દર રવિવારે અંદાજે 5,000થી વધુ લોકો આ સ્થળની મુલાકાત લેતા થયા છે. નરેન્દ્ર મોદીએ સીએમ તરીકે વિદેશી નિષ્ણાતોની મદદ લઈને આ વડનું રક્ષણ કરવાની વ્યવસ્થા ગોઠવી હતી. જો કે હવે આ વડ ગાંધીનગર પ્રશાસન અને વન વિભાગ તરફથી મુલાકાત પણ લેવાતી નથી. હાલમાં વડ આસપાસ ગંદકી અને દબાણ થતા